श्री सौमिल मुंशी अने श्री श्यामल मुंशी अनुष्ठानी कोर टीम अने स्वर सेतु नामनी संस्था ए लोको घणा वर्षो थी चलावे छे। श्री हर्षित बोनभट्ट काव्य मुद्राना ट्रस्टी छे तेओ अने खूब बहु काम करी रह्या छे गुजराती भाषा माटे। श्रीमती भूमिका त्रिवेदी समन्वयना संचालक छे तेओ। श्री श्रीकांत शाह मातृभाषा अभियानना ट्रस्टी छे तेओ। मातृभाषा अभियाननो एक स्टॉल आपणे छेल्ला 3 दिवसथी अहींया पाछळ चलावीए छीए अने एमां पुस्तक परब पण चाली रही छे जेमां तमे विनामूल्ये पुस्तको लई शको अने आपी पण शको बीजा लोको सुधी पहोंचे ए माटे। श्री आराधना भट्ट તે ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી રેડિયો સ્ટેશન મિત્રો ઘણા બધા વર્ષોથી ચલાવે છે અને આપણું સદનસીબ છે કે એઓ આ જ સમયમાં અમદાવાદ હતા અને મને સ્વીકાર્યું કે તેઓ પણ આપણી સાથે જોડાય। મંચસ્થ જેટલા પણ મહાનુભાવો છે એ બધાને મારો એક જ પ્રશ્ન છે કે તમે આટલા વર્ષો જીવનના આટલા બધા વર્ષો ગુજરાતી માટે ગુજરાત માટે આપ્યા છે એની ધરોહરને સાચવવા માટે ને આગળ વધારવા માટે ને અમારી પેઢી સુધી પહોંચાડવા માટે તમે જે કર્યું છે અહીંથી આગળ એક નવું કમિટમેન્ટ તમારા તરફથી શું હશે આપણે શરૂઆત કરીએ સૌમિલભાઈથી। થેન્ક યુ દેવકી અને ખૂબ આનંદ છે અહીંયા ઉપસ્થિત રહેવાનો। છેલ્લા 35 વર્ષથી માતૃભાષાના વર્ધન સંવર્ધનનું અમે કાર્ય કરી રહ્યા છીએ ત્યારે આવનારા દિવસોમાં એ કામ બાળકો સુધી યુવાનો સુધી અને એ લોકો પણ એમાં કનેક્ટ થાય અને પાર્ટ લે એવા એક પ્રયત્ન અમે કરી રહ્યા છીએ આવનારા સમયમાં। સ્વર સેતુ કલારસિક શ્રોતાઓનું વર્તુળ જે અમે છેલ્લા 14 વર્ષથી ચલાવીએ છીએ એમાં અમે અત્યાર સુધીમાં 76 જેટલા થીમ બેઝ કાર્યક્રમો કર્યા છે, જુદા જુદા વિષય વસ્તુ પર આધારિત 76 જેટલા કાર્યક્રમો, હજી પણ કેટલાક એવા થીમ બેઝ કાર્યક્રમો કરવા છે અને ખાસ કરીને યુવાનોમાં યુવાનો એને સાંભળવા માટે આવે, બાળકો સુધી એ વાત પ્રસરે એવો મારું એક સ્વપ્ન છે। થેન્ક યુ વેરી મચ। પહેલાં તો હું આ જે આયોજન છે એમાં હું આવ્યો ત્યારે મને એક બહુ સુંદર વિચાર આવ્યો અને એને માટે હું બધાને અભિનંદન આપું છું, ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલના આયોજકો શ્યામભાઈ બધાને, કે શ્રોતાઓ સાથે સંવાદ સાધવાનો, એમને જાગૃત કરવાનો, એમને રસ લેતા કરવાનો, એમને ઇન્વોલ્વ કરવાનો જે આ પ્રયત્ન છે એ બહુ અત્યારની બહુ જરૂરિયાત છે। કારણ કે હું માનું છું કે સ્ટેજ પર જે રજૂઆત થતી હોય છે એની ગુણવત્તા, એમાં શું યોગ્ય છે શું અયોગ્ય છે, કયા કલાકારો સ્ટેજ પર શું રજૂ કરી શકે એનું સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટે જો કોઈ સૌથી વધારે જવાબદાર જો કોઈ પરિબળ હોય તો એ શ્રોતા ગણની પોતાની સમજણ અને સ્ટાન્ડર્ડ છે અને એને માટે જે કાંઈ પ્રયત્નો થાય એ અત્યારની જરૂરિયાત છે। કારણ કે હું માનું છું કે જે સમાજમાં 100માંથી 75 શ્રોતાઓ જો નબળા હશે, વીક હશે, મીડિયો કરશે તો ત્યાં 100માંથી 75 સફળ થનારા કલાકારો પણ મીડિયો કરે નબળા હશે, તો આ પેરેલલ જાય છે। જેમ શ્રોતાની ગુણવત્તા ઊંચી આવશે એમ કલાકારોની રજૂઆત એ પણ એની ક્વોલિટી સુધરશે। કારણ કે અત્યારનો જે સમય છે એ બહુ જ કપરો છે, જો આપણે ફેસબુક પર, વોટ્સએપ પર, સોશિયલ સાઇટ પર જોઈએ છીએ કે કલાકારો આત્મપ્રશંસા માટે આત્મનિર્ભર થઈ ગયા છે અને એવું છે, વોટ અ બ્લાસ્ટ, સુપર ડુપર શો, રોકિંગ શો પોતે જ લખે અને એક નાનકડી સિદ્ધિને પ્રસિદ્ધિમાં એન્કેશ કરવાની જે વૃત્તિ અમે જોઈ રહ્યા છે, આ એક એક વાક્ય હું 35 વર્ષના અનુભવ પરથી બોલું છું, સવારે વિચારેલા નથી એટલે આઈ મીન ઇટ, અને એ કલાકારોને પણ એ સમજ પડે કે મેચ્યોરિટી કલાકારમાં એ રાતોરાત નથી આવતી। તમે સ્ટેજ પર દોડાવા કરીને મેકઅપ કરીને જઈ શકો પણ જીવનમાં દોડાવા આવતા એનો ટાઈમ લાગે છે અને આ મેચ્યોરિટી એ કોઈ રીતે મેળવાતી નથી, કોઈ એવા પ્રયત્નોથી, આયાસ કરવાથી કે કોઈ જુદી તરકીબોથી આ મેચ્યોરિટી નથી મેળવાતી। તમે દાદ મેળવી શકો, તમે લાઇક્સ મેળવી શકો, તમે કોમેન્ટ્સો વાહ વાહ સુપર્બ એ મેળવી શકો, તમે અવોર્ડ મેળવી શકો પણ સિદ્ધિ એ તો સમય
समय ज आपे छे एटले श्रोताओनी साथे कनेक्ट करवानो अमारो प्रयत्न सतत चालू छे। अमे स्वर सेतु मेगेजीन शुरू कर्युं छे कि जेथी सारी कला प्रवृत्तिओ एना आर्टिकल्स ए ग्लोबली दरेक गुजराती सुधी पहोंचे, दरेक गुजराती एमां रिवर्समां पण पार्ट ले एनो भाग बने, ए रीते गुजराती साहित्य संगीतने एक नेटवर्क एनुं ऑर्गेनाइज नेटवर्क ऊभुं करवानी जरूर छे। छूटू छवायुं तो बधा घणुं करे छे પણ બધાને બધી જ વસ્તુની ખબર હોય એવું એક નેટવર્ક આપણે ઊભું કરી શકીએ તો એનો વ્યાપ બહુ સારી રીતે વધારી શકે, એ મારો એક પોઈન્ટ હવે નેક્સ્ટ અમે કરવાના છીએ। કારણ કે ગાયું તો બધું ઘણું ઘણું કામ કર્યું પણ હવે એમ લાગે છે કે આ સમાજ પ્રત્યે થોડું આ અને ફોકસ કરીએ। અને બીજું કામ એ છે કે પ્રદાન, હું એવું માનું છું કે 50 વર્ષનો લગભગ, કારણ કે મને થઈ ગયા એટલે હું કહું છું, એવું કંઈ ઉંમર નથી હોતી પણ એક ઉંમર એવી આવે છે કલાકારના જીવનમાં કે કલાકારે મેળવવા કરતાં આપવાની પ્રવૃત્તિ વધારે કરવી જોઈએ। નેક્સ્ટ જનરેશનને પોતે પોતાના અનુભવમાંથી પોતાની સર્જનાત્મકતા કે વિઝડમ કે કંઈ પણ એમાંથી નવી જનરેશનને શું પાસ ઓન કરી શકે છે અને એમની આઈડિયોલોજીને કઈ રીતે અસર કરી શકે છે એના તરફ પણ અત્યારે ખાસું કામ થવું જોઈએ। એટલે ગુજરાતી સંગીતને ગ્લોબલી અવેર કરવા માટે, કનેક્ટ કરવા માટે અને બાળકો એને પારિવારિક બનાવવા માટેનો પ્રયત્ન અમારો એક એક મોટું ફોકસ છે અત્યારે। થેન્ક્સ। નમસ્તે। સાહિત્ય વાંચવાનું બોર લાગે છે, સમજાતું નથી, રસ નથી પડતો, નાના બાળકને જેમ બાળપણથી જ આપણે ટેવ પાડવી પડે કે બધું જ ખાવું જોઈએ, બધું જ જમવું જોઈએ, ખાટું મીઠું તીખું કરવું વગેરે, એમ કદાચ આપણે મોડા હોય તો પણ કંઈ વાંધો નથી। આ યુવા પેઢીને જો આપણે સાહિત્ય તરફ વાળવા માટેનો જે પ્રયત્ન, ભલે કદાચ એ ખૂબ સમય પછી એ પરિણામલક્ષી બનશે પણ એ પરિણામ અચૂક આપશે। કોફી મેટ્સ એક એવી સંસ્થા છે જેનો કદાચ હું નાનો સો પરિચય આપું કે જે સર્જક અને ભાવક, સર્જક અને શ્રોતા વચ્ચે એક સેતુરૂપ છે કે જ્યાં સાહિત્યકાર આવે છે, પોતાની અંતરંગ વાતો કરે છે, એને જે રચનાઓ કરી છે, એને જે કૃતિઓ કરી છે એ વિશે તો આપણે બધા જાણતા હોઈએ છીએ પણ એની અંતરંગ વાતો કે શા માટે લખવા માટે પ્રેરાયા, એના જીવનમાં એવું શું બન્યું, કઈ વાત એને સાહિત્ય તરફ લઈ ગઈ, શું લખ્યું અને કેવી રીતે લખ્યું, શા માટે લખ્યું, આ બધી અંતરંગ વાતો કોફી મેટ્સ જેવી એક સાહિત્યિક પ્રવૃત્તિ ચલાવતી સંસ્થા કે જેનું બાયલાઈન છે સંગત સહૃદય સાહિત્ય પ્રેમીઓની, મુંબઈમાં અત્યાર સુધીમાં 150 કાર્યક્રમ 10 વર્ષ સુધી થયા ને ત્યાર પછી અત્યારે અમદાવાદ કોફી મેટ્સમાં 20 કાર્યક્રમો થયા પછી કોફી મેટ્સ ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, જેની આપ સુજ્ઞ શ્રોતાઓને જાણ કરું છું। એ સિવાય કોફી મેટ્સ શા માટે થોડું શું આ પ્રવૃત્તિથી જોવું જુદું પડે છે કે સાહિત્ય સર્જક તે મુક્ત રીતે વહે છે, ખુલે છે, ખીલે છે તેની નવી રચનાઓ સાથે અને શ્રોતાઓ પણ એને મન ભરીને માણે છે, જેમ આપણે દુનિયાની વસ્તુઓનું, જમીન જાયદાદનું એક વસ્તુ નામ કરતા હોય છે ભૌતિક વસ્તુઓનું, એમ સાહિત્યકાર સર્જક પોતાના વિચારોનું, પોતાના ભાવજગતનું, પોતાની કલ્પનાઓનું એક વસ્તુ નામ કરે છે। કોફી મેટ્સ જેવી આ બધી સાહિત્યિક સંસ્થાઓ આ વસિયતનામુંને જાહેર કરવાનું સાહિત્ય સર્જકોને એક અવસર આપે છે અને એક આયોજક તરીકે જો હું વાત કરું કે આ કોફી મેટ્સ જેવી સંસ્થા ચાલુ કરવા પાછળનો હેતુ શું, તો એક ફૂલમાં રહેલી સુગંધને લોકો સુધી પહોંચવા માટે પવનની લહેરખીની જરૂર પડે છે, બસ અમે પણ આ સાહિત્યની સુગંધને લોકો સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ અને આથી વિશેષ આ સાહિત્ય યજ્ઞમાં અત્યાર સુધીમાં ઘણા બધા અગ્રણી સાહિત્યકારો કોફી મેટ્સને આંગણે આવી ચૂક્યા છીએ કે જેમણે તેમની રચનાઓ પઠન, પરફોર્મન્સ, સંગીત, પ્રશ્નોત્તરી એમ વિવિધ રૂપે રજૂ કર્યા છીએ, શ્રોતાઓએ તેને મન ભરીને માણ્યા છે। હંમેશા નવું શ્રોતાઓને જોઈતું હોય છે, જૂનું તો તેઓ માણી ચૂક્યા, સમજી ચૂક્યા પણ સર્જકને ક્યારેક શ્રોતાઓની કેફિયત પર સંશય હોય છે કે તે આ અમારું નવું સ્વીકારશે, એને ગમશે, એને સમજાશે, તો જ્યારે સર્જક બિલકુલ દ્વિધા રહિત આવે છે, એની પોતાની નવી નવી રચનાઓ રજૂ કરે છે અને શ્રોતાઓ એને મન ભરીને માણે છે। મારે પણ આજની યુવા પેઢીને ખાલી એટલું જ કહેવાનું છે કે આ નવી નવી કૃતિઓ રચનાઓ જે કોફી મેટ્સને આંગણે રજૂ થાય છે એ
બધી જગ્યાએ હવે તો નેટ પર પણ બધું ઉપલબ્ધ હોય છે, તો આમાં કશું અમે કોઈ નવું નથી કરતા, જે પહેલાં થતું હતું એ જ અમે આજે કરી રહ્યા છીએ, પણ અમારી પ્રવૃત્તિ વેગવંતી બને એ માટે આપ સર્વ પણ આ બધામાં રસ લેશો. અને મારા વસિયતનામામાં પણ હું મારા વારસાને કોફીમેસને મારા સંતાનોને આપીને જઈશ કે તમે પણ આ પ્રવૃત્તિને ચાલુ રાખજો. શાબાર. ખૂબ સરસ. અમારો ખ્યાલ એવો છે કે સૌથી પહેલી શરૂઆત અમે બાળકોથી કરી છે, અત્યારે બાળ સાહિત્યના પ્રકાશનની શરૂઆત કરી, અને એ બાળ સાહિત્યનું પ્રકાશન ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં સાથે સાથ ચાલે એવો પ્રયત્ન કર્યો. એ જ બાળ સાહિત્યના પુસ્તકોને બાળકો દ્વારા એને નાટ્યરૂપ આપીને રજૂ કર્યા, એ જ રીતે બાળકો પાસે એનું નાટ્ય પઠન કરાવ્યું, અને પછી એમ થયું કે આપણે બધી જ વાતો કરીએ પણ જો મૂળમાં પાણી નહીં પાઈએ અને પાંદડાને જ પાણી પાતા રહીશું તો કશો મેળ નહીં પડે. એટલે હમણાં કિશોર સ્પર્ધા શરૂ કરી, અને સામાન્ય રીતે આપ જાણો છો કિશોર સ્પર્ધાની બાબતમાં બાળકોને માટેની કિશોર કથાની સ્પર્ધાનો આપણે ત્યાં ભારે વર્ષોથી દુકાળ છે. એટલે એમાં સારું એવું પારિતોષિક આપીને સરસ બધા લોકો આકર્ષાય એ રીતે અમે 150 પાનામાં 150 પાનામાં લાંબી કિશોર કથા લખવી એવી એક ચેલેન્જ મૂકી 51,000 રૂપિયાનું પારિતોષિક રાખ્યું, અને ગુજરાતના પ્રસિદ્ધ સર્જક ધીરુબેન પટેલ એનો આમાં અમને સહયોગ મળ્યો. મારે આજે આપને કહેવું પડે કે મારી પાસે એની 85 હસ્તપ્રતો આવી છે, 150 પાનામાં લખેલી કિશોર કથા દરેકની. એમાંથી અમે પસંદ કરીશું, એને ઈનામ તો આપીશું પણ પ્રગટ પણ કરીશું. આ પહેલું કામ છે. બીજું કામ વિશ્વકોશના સર્જન પછી, જેમાં આપ જાણો છો 25,000 પૃષ્ઠો 23,000 લખાણો, અને આવું એક વિરાટ સર્જન થયા પછી અમને થયું કે વિદ્યાર્થીઓ સુધી પહોંચશે નહીં તો શું થશે. એટલે એક કામ અમે કર્યું, હમણાં જે છેલ્લા 3 વર્ષથી ચાલે છે એ ગ્રંથાલયમાં કામ કરનારા ગ્રંથપાલોના પરિષદો યોજવી, અને એ પરિષદોની અંદર જ્ઞાનાભિમુખ કઈ રીતે બનાવી શકાય સમાજને એનો એક પ્રયાસ શરૂ કર્યો, અને એને પરિણામે આજે ઘણી સ્કૂલોમાં વિશ્વકોશ સાથે 40 કલાક એવો એક કાર્યક્રમ અમે શરૂ કર્યો છે. નવસારીમાં ભાઈ રાજેન્દ્ર જાણે છે, અત્યારે ચાલી રહ્યો છે, કે 40 કલાક સુધી એ વાંચે, પોતે નોંધ કરે, અને એમાંથી જેની શ્રેષ્ઠ નોંધ હોય અને બીજું બધું જે લખનારા હોય એને એક પ્રોત્સાહન આપવામાં આવે. ત્રીજો પ્રયાસ એ કર્યો કે સરસ વસ્તુ તો થઈ, સાહિત્યની રચના થઈ, પણ સાહિત્ય વાચક સુધી નહીં પહોંચે તો. એટલે અમે એક એવી ટીમ બનાવી છે, પ્રફુલભાઈ પણ એમાં સામેલ છે. એ ટીમ કોઈપણ કોલેજ કે કોઈપણ સ્કૂલ અમને નિમંત્રણ આપે તો અમે અમારી સાધન સામગ્રી વિડીયો બધું લઈ એ કોલેજમાં જઈએ, આખી એ વિશ્વકોશની ગાથાની એમની સમક્ષ વાત કરીએ, અને એ રીતે કામ કર્યો. ચોથો અમારો પુરુષાર્થ છે એ કલા વિષયક છે. હું આપણે અત્યારે પ્રવચન આપું છું એ સમયે અત્યારે વિશ્વકોશમાં મંજુ મહેતાના સિતારવાદનનો પ્રોગ્રામ ચાલે છે. કલા એટલે કે ચિત્રકલા, અને અમે એક એવી ચિત્રકલાનું આયોજન કર્યું કે જ્યાં ચિત્રકાર પોતાની કલા તો બતાવે છે, એના ચિત્રો જરૂર બતાવે, પણ સાથે બાજુના જ હોલમાં બેસીને એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એના ચિત્રો કઈ કઈ પ્રેરણા દ્વારા એને સર્જ્યા એ બતાવે. હવેનું અમારું જે કામ છે એ સર્જક સંવાદ છે, જેમાં બાલકૃષ્ણ દોશી જેવા સ્થપતિ પણ હોય કે કોઈ બીજા હોય, અને એવી વ્યક્તિઓ આવી અને પોતે સર્જન કરવામાં કેટલી મથામણો અનુભવી એની આખી વાત અને એના વિચારો આપે, એ હવે પછીનો અમારો એક પછીનો પ્રયાસ છે. એની સાથોસાથ એક પ્રયાસ શરૂ થયો છે, એ એક ન્યૂઝ એજન્સીનો પ્રયાસ છે. અમે જાણીએ છીએ કે સાહિત્યકારો વિશે આપણા સમાજમાં પ્રમાણમાં ઓછી માહિતી છે, સાહિત્યકારો નહીં કોઈ પણ કલાકારોનું, બરાબર છે ને? ત્યારે અમે એક એવી અત્યારે ન્યૂઝ એજન્સી તૈયાર કરી છે, અને એ માટે તૈયાર કરી કે હરિવલ્લભ ભાયણીનું અવસાન થયું ત્યારે અહીંના અખબારો પાસે હરિવલ્લભ ભાયણી કોણ હતા અને એમને શું કર્યું એની કોઈ માહિતી નહોતી. એટલે અત્યારે અમે અખબારોને આ માહિતી પ્રોવાઈડ કરીએ છીએ, એ લે ન લે જુદી વાત, પણ અમારું એ કામ છે કે એમને આ સર્જક કોણ હતા, એનું સર્જન શું છે, એની કામયાબી શું છે, એને કેવા સાહિત્યના અથવા કલાકાર હોય તો કલાકારમાં કલાક્ષેત્રે શું કામ કર્યું છે એ કર્યું છે. સ્વાતંત્ર્ય સૈનિકો ગુજરાતના ઓછામાં ઓછા 3,000 થયા, આપણને ભાગ્ય જ ખબર છે ગુજરાતમાંથી આટલા સ્વાતંત્ર્ય સૈનિકો થયા હોય, એનો એક આખો કોષ તૈયાર કર્યો. સાહિત્યનો એક કોષ અને ચરિત્રનો એક કોષ થાય છે. વિશ્વના ઉત્તમ ચરિત્રો
એને એકઠા કરીને એના કોષની એક રચના અને એનો પ્રારંભ કર્યો. પરિભાષા, પરિભાષા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં પરિભાષા કરવી, એટલે ભાષાનું બળ જે છે, તમારે અંગ્રેજી શબ્દને ગુજરાતીમાં ઉતારવા માટે એ સંસ્કૃત ભાષાની પણ સહાય લેવી પડે અને ગુજરાતી ભાષાનું બળ લેવું પડે. એક પરિભાષા કોષ એ અત્યારે ચાલી રહ્યો છે, જે એકાદ વર્ષમાં લગભગ એનો પહેલો ભાગ પૂરો થશે. આ રીતે એક જુદી જુદી પ્રવૃત્તિઓનો માહોલ શરૂ કર્યો. વિશ્વવિહાર નામનું એક બહુ નાનું સામયિક કર્યું, જેના દ્વારા લોકોને દર મહિને એ મળે. સૌથી મોટું કામ એ કર્યું કે વ્યવસ્થિત રીતે આયોજન થાય. 6 વાગ્યાનો સમય હોય, આપણે ત્યાં જાણીએ છીએ કે 6:30 વક્તા આવે અને 7:45 શરૂ થાય. મેં એવો નિયમ રાખ્યો છે કે વક્તા ન આવે તો પણ એના વિષય ઉપર માણસે વક્તવ્ય આપવાનું શરૂ કરી દેવાનું અને સમયસર એ કાર્યક્રમ પૂરો થાય. એને પરિણામે મારે આપણે કહેવું જોઈએ કે બહુ સારો રિસ્પોન્સ મળ્યો. એક લોકસાહિત્યનું કામ હવે શરૂ કરીએ છીએ. લોકસાહિત્યની અનેક હસ્તપ્રતો છે, એ કોઈક જગ્યાએ કોઈ અંગત સંગ્રહમાં છે, કોઈ બીજાની પાસે છે, તો એ લોકસાહિત્યનું કામ એ પણ ચાલુ કર્યું. અને હવે છેલ્લું એક કામ અત્યારે ચાલી રહ્યું છે, એ હસ્તપ્રતનું છે. ગુજરાત, બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે ભારતમાં સૌથી વધારે મેન્યુસ્ક્રિપ્ટ હોય તો એ ગુજરાત પાસે છે, અને આ મેન્યુસ્ક્રિપ્ટના ભંડારોમાં એ પડી રહી છે. ત્યારે આપણે એક કામ શરૂ કર્યું કે એનો એક કોર્સ શરૂ કર્યો, 6 મહિનાના કોર્સ દ્વારા એ મેન્યુસ્ક્રિપ્ટનો અભ્યાસ કરે. અને મારે આપણે કહેવું જોઈએ કે એમાંથી 3 વિદ્યાર્થીઓ સરસ તૈયાર થયા કે જેમણે 14મી 15મી 17મી સદીની મેન્યુસ્ક્રિપ્ટ લઈ અને કામ કર્યું. એટલે આવી એક અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. અને હું એમ માનું છું કે પ્રજામાં ગુજરાતી ભાષા માટેની ચાહના પુષ્કળ છે. જ્યારે અમે શરૂ કર્યું ત્યારે એક ભાઈએ લેખ લખેલો, લવ્સ લેબલ લોસ્ટ, એમ કે આટલી બધી મહેનત કરો છો કંઈ નહીં વળે. એટલે આજે ગુજરાતી વિશ્વકોશની 3 આવૃત્તિ છે, 12 વિશ્વકોશની 50,000 પ્રતો એ ગુજરાતના જુદી જુદી સ્થળે પહોંચી છે, એના 70 પ્રકાશનો છે. એવા પ્રકાશનો કરીએ છીએ જે બીજા લોકો ન કરતા હોય એ પ્રકારના પ્રકાશનો. હમણાં ભરત દવેનું યુરોપિયન થિયેટર ઉપરનું પુસ્તક, એ કદાચ હું માનું છું કે આપણા નાટ્ય જગતની અંદર એક મોટું કામ થશે એવા પુસ્તકો પ્રગટ કરીએ છીએ. આવી જુદી જુદી પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા ચાલે છે. અને એમાં અમે આને જગન્નાથનો રથ કહીએ છીએ. આ અમે એક નથી ચલાવતા, જગન્નાથનો રથ જેમ બધા ખેંચે એમ સૌ કોઈ અમારામાં સામેલ થઈ અને અમને સહયોગી થાય છે. થેન્ક યુ સો મચ. તમારી પાસેથી જોઈએ છે શું એવો એક્શન હશે ઇન 2015-16. 91 વર્ષથી ચાલતું કુમાર સામાયિક, એ 2ના પ્રતિનિધિ તરીકે હું તમારી સાથે જ્યારે વાત કરું છું ત્યારે એક વાત મને ચોક્કસ કહેવાનું મન થાય છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ એ સૌની છે અને અમારો સતત પ્રયત્ન રહ્યો છે કે નવા નવા ચહેરાઓ, નવા નવા સર્જકો અમારી સાથે જોડાય. આ જોડાય એટલે માત્ર જોડાય એવી રીતે નહીં, એની 2 મુખ્ય પ્રવૃત્તિ ચાલે છે. એક કાવ્ય ક્ષેત્રે જે બુદ્ધ સભા 1932થી ચાલે છે અને પાક્ષિકી 20 વર્ષથી ચાલે છે. એનો હેતુ એ જ છે કે નવા સર્જકો આવે. આ પાઠશાળા છે, આ શિબિર છે, જેમાં તમને કંઈ કોઈ તૈયાર ભાણું નથી. તમારું જે કંઈ છે એ વંચાય છે અને વંચાય છે એના ઉપર અભિપ્રાય અપાય છે. આ એક મોટામાં મોટી પરિષદની 2 પ્રવૃત્તિ છે. એક બીજી પ્રવૃત્તિ બહેનો માટે સરસ થાય છે, એ એની સરૈયા. એમાં બહેનો લગતી થાય, એ કવિતા લખે, વાર્તા લખે, નવલકથા લખે, લઘુકથા લખે કે પછી નાટક લખે, પણ એના માટેની શિબિરો થયા કરે છે. અને આ શિબિરની અંદર છેલ્લે અમે જ્યારે અહીં શિબિર કરી સૌરાષ્ટ્રમાં ત્યારે 30 બહેનો આવ્યા હતા. 2 દિવસની શિબિર હતી. આવતીકાલના નાગરિકોનું માટેનું જે ઘડતર છે એ આ પરિષદમાં થાય. બીજી અનેક પ્રવૃત્તિ છે. એનું પોતાનું એક મેગેઝિન ચાલે છે અને એ મેગેઝિનની અંદર કોઈ પણ સર્જકની કૃતિ આવી શકે. આ એનું મેગેઝિન પરબ છે. 1960થી આ ચાલે છે. આના સ્થાપક રણજીતરામ કુમારભાઈ હમણાં વાત કરતા હતા, લાગતું હતું એટલે બેન જ્યારે બોલતા હતા કે આ શું છે, તો એક ભાવના છે કે ગુજરાતી ભાષાને કેમ ઊંચે લઈ જવી, ગુજરાતી ભાષાનો વિકાસ કેમ કરો, ગુજરાતી તરફ લોકોને કેવી રીતે અભિમુખ કરવા. રણજીતરામ એવા વ્યક્તિ હતા જેને મુનશીએ એવું કહ્યું હતું કે વ્યક્તિ નથી ભાવના છે. આ ભાવના સારી પુરુષે જે સંસ્થાની સ્થાપના કરી એમાં અનેક પ્રવૃત્તિ. મારું તમને ખુલ્લું નિમંત્રણ છે કે ત્યાં આવો
ત્યાં અનેક શક્યતા હોય. માતૃભાષાના કોર્સ પણ અભ્યાસક્રમો ચાલે છે, અનુવાદ માટેની પ્રવૃત્તિ ચાલે, અહીં દ્રષ્ટિબેન બેઠા છે, પત્રકારત્વનો કોર્સ પણ ચાલે. આવતીકાલના નાગરિકો માટે ભરપૂર અમારી પાસે જગ્યા છે અને વિઝન છે. એવી જ વાત કુમારની છે. કુમારને તો કહેવાય છે આવતીકાલના નાગરિકનું સામાયિક. હવે એ કોઈ નહીં, એમાં તો કવિતા આવે, ચરિત્ર આવે, નિબંધ આવે, કલા આવે, અને કમ્પ્યુટર ગ્લોબલ વોર્મિંગ આવ્યું તો એની લેખમાળા પણ અમારે ત્યાં હોય. આ 91 વર્ષથી ચાલતું સામાયિક છે અને એની અંદર જાત અમારા કુમારપાલભાઈ તો એના ટ્રસ્ટી છે, હું એની સાથે જોડાયેલો છું. અને આવતીકાલના તમારા માટે બધી ખુલ્લી જગ્યા છે. અને અમારો એક એવો ખ્યાલ છે કે નવા નવા સર્જકો ગુજરાતીમાં લખતા થાય અને લોકો વાંચતા થાય, આ માટેનો અમારો સતત પ્રયત્ન રહેલો છે. કોઈ છગન બાજક નામનો માણસ તમે કોઈએ નામ નહીં સાંભળ્યું, મને એવી ખાતરી છે કે કુમારપાલભાઈએ કે રાજેન્દ્રએ નથી જાણ્યું. એ માણસ અમને બે સોનેટ મોકલે અને બંને સોનેટ અમે એક જ વખતે છાપીએ. માત્ર એક નવો સર્જક છે એને તમારી સમક્ષ રજૂ કરવા માટે એ સામાયિકના પણ હું તમને દર્શન તો કરાવું. આ એનું જાન્યુઆરીનો અંક છે અને દિવાળી અંક કેવો થાય છે એ પણ તમને હું બતાડું કે આ એનો દિવાળીનો અંક છે. આ કલાનું સામાયિક કલાગુરુ રવિશંકર રાવલ. અને અમારું પહેલું પાનું અને બીજું પાનું જાહેરાત બીજા પાને અમારે નહીં જ લેવાની, અમારે કલા જ, માત્ર કલા. પહેલા પાના ઉપર ચિત્ર અને બીજા પાના ઉપર ચિત્ર, અને દરેક વખતે જુદા જુદા. સાવ નવોમાં નવો માણસ હોય તો એનું ચિત્ર પણ તમને આમાં જોવા મળે. એટલે જેટલા પણ અહીંયા નવા લેખકો જે છે, યુવાન લેખકો છે, એમના માટે ઓપોર્ચ્યુનિટી છે. તમારે જો કંઈક લખવું હોય કે તમે ઈચ્છતા હો કે તમારું લખાણ જે છે વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે ચોક્કસ ગુજરાતી સાહિત્ય પરિષદનો અને કુમાર મેગેઝિનનો સંપર્ક સાધી શકો છો. થેન્ક યુ વેરી મચ સર. હર્ષદભાઈ, તમારું વચન શું રહેશે? કાવ્ય મુદ્રાની સ્થાપના 2009 કરવામાં આવી. વર્ષમાં કાવ્ય મુદ્રાના ઉપક્રમે એક વખત ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ત્રિદિવસીય કાવ્ય ગઝલ મહોત્સવ કરીએ છીએ. અહીંયા અમને ફિલ્મની ક્લિપિંગ્સ બતાવવામાં આવી, આપણે થોડીક જોઈ, આખી ફિલ્મ જોઈ નહીં શક્યા. એ દીકરી જે વાત કરતી હતી એ વર્ગના જ લોકોને મેં પણ પ્રશ્નો પૂછ્યા, એમને પણ હું મળ્યો, એમની સાથે પણ વાતો કરી. એ જ પ્રશ્નો હતા જે અમે આપણી જે ક્લિપિંગ્સમાં જોયા. મને લાગ્યું કે એના માટે આપણે શું કરી શકીએ. એટલે કાવ્ય મુદ્રાના ઉપક્રમે આ વર્ષમાં યોજાતા ત્રિદિવસીય કાવ્ય ગઝલ મહોત્સવમાં પહેલા દિવસે ગુજરાતી સાહિત્યના 2 યુવાન ઉગતા કવિઓ અને 2 સિનિયર પોઈટને કાવ્ય પઠન માટે અમે નિમંત્રિત કરીએ છીએ એમાંથી. અને બીજા દિવસે એક રાષ્ટ્રીય સ્તરના હિન્દી અને ઉર્દુના કવિને એમના કાવ્યપાઠ નિમંત્રિત કરીએ છીએ. આ બંને દિવસે, આ પહેલા દિવસે ગુજરાતી કવિઓને પણ અમદાવાદની એક શાળામાં અને અમદાવાદની એક કોલેજમાં હું લઈ જાઉં છું, જેથી કરીને આવનારા બાળકો અને આવનારી ગુજરાતની યુવા પેઢી સાથે એ વાત કરી શકે, એ પેઢી એ એમના કવિને ઓળખી શકે, એના સાહિત્યકારને ઓળખી શકે, એમની વચ્ચે સંવાદનો સેતુ પ્રસ્થાપિત થાય એક એવો અમે પ્રયત્ન કરીએ છીએ. કાવ્યમુદ્રાના ઉપક્રમે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરનાર સાહિત્યકારને દર વર્ષે કાવ્યમુદ્રા વિનોદ નિવેટિયા એવોર્ડ અર્પણ કરવો એવું નક્કી કર્યું છે. આ એવોર્ડમાં 1,00,000 રૂપિયાનો એવોર્ડ, પ્રશસ્તિપત્ર અને શાલથી એમનું સન્માન કરવું. આ વર્ષે મને જણાવતા આપને ખૂબ આનંદ થાય છે, આપ સૌને હું આમંત્રિત પણ કરું છું કે આ મહિનાની છેલ્લી તારીખે, આ મહિનાની 28 ફેબ્રુઆરીએ સાંજે 5:30 વાગે IIM અમદાવાદની સામે અમૃત મોદી સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી પ્રોફેસર નિરંજન ભગત સાહેબને કાવ્યમુદ્રા એવોર્ડ અર્પણ કરીશું. ભગત સાહેબ આ બધા એવોર્ડથી પર છે. સાહેબને જ્યારે અમે વિનંતી કરી અને એટલે શા માટે કરીએ છીએ એનો ઉદ્દેશ પણ કહું તો, આ આપણા સાહિત્યકારોનું આપણે સન્માન કરીએ, એમનું અભિવાદન કરીએ એ નિમિત્તે કલકત્તાથી પદ્મભૂષણ એવોર્ડ વિજેતા અને હી ઇઝ બિંગ કન્સિડર્ડ એઝ અ ગ્રેટેસ્ટ ઓથોરિટી ઓન રવિન્દ્રનાથ ટેગોર, અમારે મને એક પ્રશ્ન હતો કે ભગત સાહેબને એવોર્ડ કોણ અર્પણ કરે, તો એમને એવોર્ડ અર્પણ કરનારો સાહિત્યકાર પણ એ ગજાનો હોય. અને માટે અમે કલકત્તાથી શ્રી શંખો ઘોષને વિનંતી કરી અને એમણે એ 28 તારીખે ભગત સાહેબને એવોર્ડ અર્પણ કરવા માટે પધારવાના છે. એમની સાથે જ્ઞાનપીઠ એવોર્ડ તમિલ કવિ શ્રી કે સચ્ચિદાનંદ પણ
પણ પધારવાના છે. આ બંને રાષ્ટ્રીય સ્તરના આંતરરાષ્ટ્રીય કક્ષાના કવિઓના હાથે ગુજરાતના એક મૂર્ધન્ય સાહિત્યકાર પ્રોફેસર નિરંજન ભગત સાહેબનું સન્માન છે. એ પ્રસંગે આપ સૌ પણ સાહિત્ય રસિકજનો પધારો એવી મારી તમને વિનંતી છે. અને છેલ્લી એક વાત કે આ કાર્યક્રમ કરતા બહેને જે પ્રશ્ન પૂછ્યો એક પ્રશ્ન અમારા સાહિત્ય રસિક મિત્રોના મનમાં પણ હતો અને એમણે પણ મને સૂચન કર્યું કે હર્ષદભાઈ આ પ્રવૃત્તિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લઈ જવા માટે આ તમે માત્ર વર્ષમાં એક જ વખત ત્રિદિવસે કામ કરો છો ઠીક નથી, વર્ષમાં બીજો પણ એક આવો કાર્યક્રમ કરો. એ સૂચનનો પણ મેં સ્વીકાર કરી અમે વર્ષમાં હવે બે કાર્યક્રમ કરીશું. એક નાનકડો પ્રાદેશિક સ્તરનો કાર્યક્રમ કરીશું અને એક રાષ્ટ્રીય કક્ષાનો ફેસ્ટિવલ ડિસેમ્બર મહિનામાં કરીશું. અને આજના કાર્યક્રમમાં ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલના આયોજકો શ્રી રાજેન્દ્રભાઈ અને એ એક્ઝિક્યુટિવ કમિટીને હું અભિનંદન આપું છું અને મને અહીંયા આમંત્રિત કરી બોલવાની તક આપી તમારી સાથે વાત કરવાનો અવસર મળ્યો એ માટે પણ હું એમનો આભાર માનું છું. અને એક ખાતરી આપું છું કે કાવ્ય મુદ્રાના ઉપક્રમે થતા આ ત્રિદિવસીય કાવ્ય ગઝલ મહોત્સવનું સ્તર આ વર્ષથી આવનારા દિવસોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ ભાષાને કેવી રીતે લઈ જઈ શકાય એ અમારો પ્રમાણિક અને સનિષ્ઠ પ્રયાસ રહેશે. આવનારા વર્ષોમાં મદદ કરી શકે યુવાનોને ગુજરાતી તરફ વળવા માટે શરૂઆત મેં મારી રાષ્ટ્રભાષા સે શરૂ કરના ચાહતી હું. ચાર લાઈન હૈ અગર પસંદ આયે તો જરૂર દાદ દીજિયેગા જિસકા તીર ચુપકે સે જિગર કે પાર હોતા હૈ જિસકા તીર ચુપકે સે જિગર કે પાર હોતા હૈ વો કોઈ ગેર નહીં અપના હી રિશ્તેદાર હોતા હૈ જિસકા તીર ચુપકે સે. નૈષદભાઈ પાછલી પાટલીના જરા પ્રમુખ બનો ને. થેન્ક યુ. જિસકા તીર ચુપકે સે જિગર કે પાર હોતા હૈ વો કોઈ ગેર નહીં અપના હી રિશ્તેદાર હોતા હૈ તું અપને મન કી બાત તું અપને દિલ કી બાત ના કહેના કિસી સે તું અપને મન કી બાત દિલ કી બાત ના કહેના કિસી સે યહાં ખત ભી જરા સી બાત મેં અખબાર હોતા હૈ ઓર હમ તો અખબાર વાલે હૈ ઓર અખબાર અગર ખુદ હેડલાઇન્સ બન જાય તો ફિર વો છાપેંગે કહાં વો ક્વેશ્ચન હોતા હૈ. મેં જે સંસ્થા કા પ્રતિનિધિત્વ કર રહી હું હવે હું ગુજરાતીમાં આવીશ કારણ કે ગમે એટલા પાસ્તા પિત્ઝા કે પછી આપણે દાલ બાટી ખાધી હોય કાંઈ પણ હોય પણ ઘરે આવીને પાણી આરે ઊભા રહીને માટલામાં ડબક દઈને ડોયો ડુબાડીને ગ્લાસમાં પાણી ભરી અને ઘટક ઘટક ગળીએ ત્યારે સંતોષ થતો હોય છે. એટલે વળી હું પાછી આવી રહી છું મારી માતૃભાષા તરફ. મારે સ્થૂળ ભાવે કોઈ વાત નથી કરવી, ખૂબ સૂક્ષ્મ ભાવે વાત કરવી છે. વાત એટલી જ છે કે હું જે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરી રહી છું દેટ ઇઝ રિલાયન્સ પ્રેઝન્સ ગુજરાત સમાચાર સમન્વય. એ ફેબ્રુઆરીમાં 14th February આસપાસની તારીખોમાં આ 5 દિવસીય કાવ્ય અને સંગીતનું જે ગુજરાતીપૂર્વક ઉલ્લાસ છે એ ઉજવવાની અમારી વાત છે. અગેન હું વાત કહું છું કે સ્થૂળ ભાવે મારા કોઈ પ્લાનિંગ્સ નથી કારણ કે વાત સ્થૂળ ભાવે કરીશ તો વચનમાં બંધાઈ જઈશ પણ સૂક્ષ્મ ભાવે કરીશ તો કલ્ચર ઊભું થશે અને કલ્ચરની વાત આવે છે ત્યારે અહીંયા બેઠેલા જેટલા પણ છે એ પોતપોતાની રીતે માતૃભાષાને આગળ ધપાવવા માટે વધારવા માટે કલ્ચર ઊભું કરી રહ્યા છે. ફક્ત વાત એટલી જ છે કે જે માતૃભાષા છે એનો ઇજારો જે છે એ સફેદ વાળવાળા લઈને બેઠા છે. મારે કોઈ અગેન્સ્ટમાં નથી પણ એવું નેક્સ્ટ જનરેશન સમજે છે કે સાહિત્યનો ઇજારો જે છે એ માથે ધોળા વાળ આવે પછી જ આપણે સાહિત્યકાર બની શકીએ એવું બિલકુલ નથી. એટલે સાહિત્ય તરફની ગતિ જે છે એ બાળપણથી હોય બાળક હોય ત્યારથી હોય ત્યાંથી હોય અને સમન્વય જે છે એની હંમેશા પ્રવૃત્તિ છે. એટલે 10 વર્ષથી અમારો પ્રયોગ આ જ રહ્યો છે કે બાળક મમ્મી પપ્પા અને ફેમિલી સાથે આવે તો બહુ જ મજા આવે અને એ આકર્ષણ ઊભું કરવા માટે આજે મારો શોરૂમ છે. મારે બતાવવું છે કે અંદર અદ્ભુતમાં અદ્ભુત વસ્તુ છે પણ મારા શોરૂમની બહાર જે મેન એન ક્વીન છે એ મેન ક્વીનને હું સરસ તૈયાર કરીને નહીં રાખું તો મારા શોરૂમની અંદર નહીં આવે. અને એટલા માટે સમન્વયનો એક પ્રયોગ રહ્યો છે કે એવરી યર એટલીસ્ટ 2 national figures આઈ એમ ટેલિંગ કે જેમણે સંગીતમાં કાવ્યમાં પોતાનું પ્રદાન આપ્યું હોય પોતપોતાની ભાષામાં પ્રદાન આપ્યું હોય એ આવી અને ગુજરાતી ભાષામાં પોતાની રજૂઆત કરે. થોડા વર્ષો પહેલાં અમે હૃદયનાથ મંગેશકરને બોલાવ્યા હતા, ઉષા મંગેશકરને બોલાવ્યા હતા અને આ વર્ષે કૈલાશ ખેરને બોલાવ્યા છે, ગયા વર્ષે જાવેદ અલીને બોલાવ્યા હતા અને આવા તમામ કલાકારો ગુજરાતી ગાય ત્યારે એક એક અહોભાવ ઊભો થતો હોય છે, ગૌરવની ભાવના ઊભી થતી હોય છે કે પેલી ભાષાનો માણસ મારી માતૃભાષામાં આવીને ગઈને ગયો અર્થાત પેલો માણસ મારા ઢોકળા અને ઢોલ
ખાઈને ગયો ને સાંભળીને ગયો એટલે એક કલ્ચર ઊભું કરવાની વાત છે એ એવી વાત છે કે તમને જ્યારે અહોભાવ થશે જ્યારે ગૌરવ થશે જ્યારે ગર્વ થશે ત્યારે માતૃભાષા તરફ વળવાની વાત છે બીજી વસ્તુ કે જે ચિંતા કરીએ છીએ ને માતૃભાષાની એવી ચિંતા કરવાનો કોઈ મતલબ જ નથી અદિતિબેન અહીંયા સામે બેઠા છે મેમ તમે જ્યારે ડેબ્યુ કર્યું હતું થિયેટર પર ત્યારે આઈ એમ શ્યોર આટલું જ ઓડિયન્સ હતું જ્યારે હું બોલી રહી છું ત્યારે આઈ એમ શ્યોર આટલું જ ઓડિયન્સ છે એટલે ઓડિયન્સની જે માત્રા છે હંમેશા આટલી જ રહી છે જે તે સમયે પણ અત્યારે વધારો કરવાની ક્વોલિટી જે છે તો સમન્વયનું ઓડિયન્સ છે એ એટલું જ ક્વોલિટેટિવ છે જેટલું અહીંયા બેઠેલું ઓડિયન્સ છે એટલે આઈ થિંક ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ચિંતા કરવાની વાત નથી આયોજક પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ચિંતા કરવાની વાત નથી વાત ફક્ત કલ્ચર ઊભું કરવાની છે અને સમન્વય વચન આપે છે કે અમે સાહિત્ય કલ્ચર ઊભું કર્યું છે અને કરવાની પણ કોશિશ કરીશું જ થેન્ક યુ થેન્ક યુ આરાધાબેન નમસ્કાર મિત્રો વડીલો ઘણા બધાએ ઘણું બધું કહ્યું છે એમાં મારે છેલ્લે ઉમેરો કરવાનો છે ખૂબ દૂરથી આવું છું 16,000 કિલોમીટર દૂરથી આવું છું અને ત્યાં સુર સંવાદ ગુજરાતી રેડિયો છેલ્લા 7 વર્ષથી ચલાવું છું અને 20 વર્ષથી રેડિયો સાથે સંકળાયેલી છું સુર સંવાદ એટલે ગુજરાતની ધરતીનો બુલંદ સાદ એ અમારું સૂત્ર છે એ સૂત્ર સાથે દરેક કાર્યક્રમ પૂરો થાય છે અત્યારે અઠવાડિયામાં માત્ર એક જ દિવસ એક જ કલાકનો કાર્યક્રમ છે આવી રહેલા દિવસોમાં વર્ષોમાં શું કરવું છે એવો પ્રશ્ન મને અનેકવાર પૂછાય છે મને એવું પણ પૂછાય છે કે કાર્યક્રમનો સમય એની અવધિ વધારાતી કેમ નથી સ્વપ્નોની જ જો આજે વાત કરવી હોય અપેક્ષાઓની જ વાત કરવી હોય તો એટલું કહીશ કે સુર સંવાદ રેડિયો એ માત્ર ગુજરાતી રેડિયો ન રહે એક જ કલાકનો ગુજરાતી રેડિયો ન રહે પણ એની જુદી જુદી શાખાઓ એની જુદી જુદી પ્રશાખાઓ વિકસે કદાચ એક કલાકનો સુર સંવાદનો માત્ર સંગીતનો કાર્યક્રમ હોય પછી એક કલાકનો માત્ર ન્યૂઝનો કાર્યક્રમ હોય જેમાં સમાચારો અને સમસામયિક ઘટનાઓ વિશેની ચર્ચાઓ યોજાતી હોય એક કલાક એવો હોય જેમાં સાહિત્ય હોય કલાઓ હોય એ પ્રકારનો વિકાસ થાય એવું એક સ્વપ્ન છે બીજું એક સ્વપ્ન એ પણ છે કે સુર સંવાદ માત્ર રેડિયો નું એક જ માધ્યમ ન બની રહે આપણે સૌ જાણીએ છીએ આજથી 10-15 વર્ષ પહેલાં રેડિયો એ માધ્યમ લગભગ મૃતપ્રાય હતું દેવકી અહીંયા હાજર છે આજે રેડિયો એ નવા રૂપે રંગે વેશે ફરીથી નવસંસ્કરણ પામ્યો છે ફરીથી અવતાર લઈ રહ્યો છે ત્યારે મને લાગે છે કે રેડિયો એ ખૂબ અસરકારક માધ્યમ છે કારણ કે એ શ્રાવ્ય માધ્યમ છે એમાં વાંચન નથી એટલે ખાસ કરીને વિદેશના ગુજરાતીઓ જે લોકોની નવી પેઢી લખી કે વાંચી શકતી નથી એમના સુધી પહોંચવા માટે એ એટલું બધું અસરકારક માધ્યમ મને લાગે છે ગુજરાતમાં અને ભારતમાં જે સાંસ્કૃતિક ઐશ્વર્ય છે જેનો વિકાસ ખૂબ ઝડપથી અહીંયા થઈ રહ્યો છે તેને વિદેશો સુધી પહોંચાડવું હોય તો કદાચ પુસ્તકો એ બહુ એક એક ધીમું માધ્યમ છે કારણ કે એમાં લેખન અને વાંચન સંકળાયેલા છે જ્યારે ઓડિયો વિઝ્યુઅલ કદાચ ટેલિવિઝન અને રેડિયો એ બે એવા માધ્યમો છે જેના દ્વારા ભાષાને દેશ વિદેશમાં અને નવી પેઢીમાં ખૂબ ઝડપથી પહોંચાડી શકાશે આજે અહીંયા કોઈક ઉભરતો સંગીતનો કલાકાર હોય એનો અવાજ અમે રેડિયો દ્વારા સિડનીમાં વગાડી શકીએ છીએ કદાચ પ્રહર વોરાનું કે કોઈ નવા અમદાવાદના ગાયકનું નામ સિડની સુધી તે સિવાય ન પહોંચ્યું હોય એનો અવાજ ત્યાં સુધી ન પહોંચ્યો હોય તે જ રીતે કોઈક નવા કવિનું સર્જન અમે ત્યાં વાંચીને રજૂ કરીએ છીએ એટલે મને લાગે છે કે આવી રહેલા વર્ષોમાં ઓડિયો વિઝ્યુઅલ મીડિયા દ્વારા ગુજરાતી ભાષાને ગુજરાતી સંસ્કાર જગતને વિદેશોના ગુજરાતી સુધી પહોંચાડવાનું કામ માત્ર ઓસ્ટ્રેલિયામાં નહીં પણ અન્ય દેશોમાં પણ સુર સંવાદ દ્વારા થાય અમારી વેબસાઇટ પણ છે એનો પણ વિકાસ કરવો છે અત્યારે વેબસાઇટ દ્વારા છેલ્લા 4 અઠવાડિયાના કાર્યક્રમો ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે સાંભળી શકે છે અને એનો વિકાસ એ રીતે કરવો છે કે જેથી ગુજરાતી સંસ્કાર જગતની સુવાસ વિશ્વમાં અનેક દેશોમાં પહોંચી શકે આ અમારું એક સ્વપ્ન છે થેન્ક યુ વેરી મચ આપણા ગુજરાત વિનંતી કરીશ માતૃભાષા અભિયાન તરફથી એમનું વચન યુવાનોને માતૃભાષાની નજીક લાવવા કેટલાક લક્ષ્યાંકો આપ સમક્ષ જાણ કરું 2015માં હમણાં જ અમે જીસીઆરટી જોડે એટલે કે સરકારની એક સંસ્થા જોડે એમઓયુ કર્યું છે
અને એના અંતર્ગત પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપી ભાષાની. એટલે આખા ગુજરાતમાં લગભગ 5000 જેટલા પ્રાથમિક શિક્ષકોને ગુજરાતી ભાષામાં કેમ ભણાવવું એ શીખવાડવાનો એક એક એસાઇનમેન્ટ લીધું છે. અને એના અંતર્ગત આખા વર્ષમાં આ, કારણ કે બાળકને જે સૌથી મહત્ત્વની વાત બને છે બાળકના મન ઉપર, એ એમને કેમ ભણાવવામાં આવે છે અને એ ભાષા કેવી વાપરે છે. એટલે આ શિક્ષકોને તાલીમ આપવાનો એક અમારો MOU છે. બીજું, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ જોડે અમે એક ઠરાવ કર્યો છે અને માતૃભાષા અભિયાન એ ભાષા ઓલિમ્પિયાડ, લેંગ્વેજ ઓલિમ્પિયાડનું આયોજન માધ્યમિક સ્કૂલોમાં કરશે. એટલે દાખલા તરીકે એમાં બધી સર્જનાત્મક ભાષાની સ્પર્ધાઓ થશે. દાખલા તરીકે એક સ્પર્ધા એવી છે કે શબ્દકોશમાંથી શબ્દ કેમ ઝડપથી શોધવો, પ્રતીક્ષા શબ્દ છે, તો કયો વિદ્યાર્થી આ શબ્દકોશમાંથી એ શબ્દ પહેલો શોધી લાવે. હવે કેટલા ક્રિએટિવ જે સર્જનાત્મક અભિગમો દ્વારા આ ભાષા ઓલિમ્પિયાડનું આયોજન સમગ્ર ગુજરાતમાં માધ્યમિક સ્તરે થશે. કોલેજોમાં રસાસ્વાદ મંડળ, લગભગ 50 જેટલા રસાસ્વાદ મંડળો ઊભા કરવા, જેથી કૃતિને રસાસ આસ્વાદલક્ષી કેમ શીખવામાં આવે, જેથી કરી એમાં રસ પડે બાળકોને વિદ્યાર્થીઓને. પુસ્તકની પરબ, જેનાથી માતૃભાષા અભિયાન અત્યારે વધુ ઓળખાય છે, એ લગભગ 500 જેટલા કેન્દ્રો ઊભા કરવા આખા ગુજરાતમાં, અત્યારે લગભગ 55 જેટલા છે આખા ગુજરાતમાં. અને દર મહિનાના પ્રથમ રવિવારે સવારે 2 કલાક કોઈ પણ વાચકને વિનામૂલ્યે પુસ્તક આપવામાં આવે છે કાયમી. આના અંતર્ગત અત્યાર સુધી 70,000 જેટલા પુસ્તકો અમે આપ્યા છે અને વાચકોએ હોંશે હોંશે લઈ ગયા છે. આ વિનામૂલ્ય છે, આ આખા પ્રોજેક્ટનો ખર્ચ શૂન્ય છે. એટલે લોકભાગીદારી વાંચન સંદર્ભે કરવી. ગ્રંથ મંદિર અમે લગભગ આ વર્ષે 100 કરવા માટે નિર્ધાર કર્યો છે. ગ્રંથ મંદિર એટલે શેરી પુસ્તકાલય, એક કોઈ કબાટ ભેટ આપે, કોઈ જગ્યા ભેટ આપે, કોઈ સમયદાન આપે, કોઈ પુસ્તક માળમ, અને એક નાનકડી લાઇબ્રેરી, એક પુસ્તકાલયનો આરંભ થાય, આવી 101 જેટલી એ કરવી છે. સૌથી મહત્ત્વનું જે અમારો પ્રયત્ન છે એ ICT ડિવિઝન, એટલે કે તકનીકી માહિતી અને સંચાર, એમાં ગુજરાતી સ્પેલ ચેકર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે મિત્રો. આખા અમેરિકામાં પણ છે, અહીંયાથી બધા મિત્રો એ માટે બહુ જ મહેનત કરે છે કે અંગ્રેજી ભાષાની જેમ સ્પેલ ચેકર હોય છે એમ ગુજરાતી સ્પેલ ચેકર બનાવીએ, તો એ બહુ મોટી સેવા થાય આપણી. તો એનો એક નિર્ધાર છે કે આ વર્ષે એ પ્રોજેક્ટ પૂરો થાય. અને ગુજરાતીમાં હાર્ડવેર, એટલે કે આપણે કીબોર્ડ છે એ ગુજરાતીમાં અત્યારે ઉપલબ્ધ નથી. મારી નજર સમક્ષ અંગ્રેજી જ કીબોર્ડ છે, ભલે હું ગુજરાતી ટાઈપ કરું, તો ગુજરાતીમાં કીબોર્ડ નું પણ એક એસાઇનમેન્ટ ચાલી રહ્યું છે. આવા વિવિધ પ્રોજેક્ટો માતૃભાષા અભિયાન વિચારી રહી છે અને 2015 લગભગ આટલા પ્રોજેક્ટ્સ પ્રકલ્પો પૂરા કરવાનો નિર્ધાર છે. ગુજરાત અને ગુજરાતીના મશાલચીવ આજે અમારી સાથે જોડાયા. થેન્ક યુ વેરી મચ ફોર બીંગ વિથ અસ. હું ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના આયોજકોને વિનંતી કરું છું કે તેઓ સૌ મંચ પર મારી સાથે જોડાય. અમને ઘણા બધા પ્રશ્નો અહીંયા મળ્યા છે કે તમે શું કરો છો, આ ભાઈ શું કરે છે, તે બેન શું કરે છે, કોણ છે બધા આયોજકો. તો અમે સાદ્રશ તાદ્રશ તમારી સામે એકવાર આવી જઈએ. હું વિનંતી કરું છું શ્રી અદિતિ દેસાઈને તેઓ મંચ પર આવે, શ્યામ પારેખ, પારસ, નિહારિકાબેન, જુમાના, રાજેન્દ્રભાઈ, આરતી બોરિયા, કલ્પેશભાઈ, અને એક બહુ મહત્વનું નામ દેવકી. એક વર્ષ પછી આપણે ફરી મળ્યા, બહુ સરસ રીતે મળ્યા. મેં જ્યારે શરૂઆતમાં કીધું હતું કે આપણે આ વર્ષે બધી જ વાત ટૂંકી, ટનાટન અને ટેરિફિક કરીશું, એટલે એ જ પ્રથા હું ચાલુ રાખીશ. ઘણી બધી વસ્તુ આ ફેસ્ટિવલમાં શીખવા મળી, ઘણી બધી તકલીફો બી પડી, પણ એનાથી ઉપર આવીને આ ફેસ્ટિવલ, અને એવું લાગે છે સારી રીતે અમે તમને આપી શક્યા છીએ. જેટલી મજા
તમને ગયા વર્ષે આવી હશે એનાથી વધુ આ વર્ષે થઈ હશે એની હું આશા રાખું છું. ઘણી વસ્તુ આ ફેસ્ટિવલમાંથી મને પોતે પર્સનલી મળી છે એની હું એક બે વાત કરી દઈશ. આ ફેસ્ટિવલ ખાલી સાહિત્ય કે લિટરેચરની વાત નથી, આ ફેસ્ટિવલ ચર્ચાની વાત છે, ડિબેટની વાત છે, ક્રિટિસિઝમની વાત છે. અને એ મને એવું લાગે છે કે છેલ્લા 3 દિવસમાં જે સેશન્સ હતા એનાથી એ થોડા અંશે આપ બધાને જોવા મળ્યું છે. ખાસ કરીને આજે એક આપણે કાર્યક્રમ હતો સાહિત્ય હાજર હો, એમાં જે ચર્ચા થઈ એનાથી આપણને જોવા મળ્યું કે બે પૂઠાની બહાર બી સાહિત્ય હોય છે અને એવી રીતે ટાઈમ્સ ના ઉપર ના થાય એને પણ ડિબેટ કહેવાય છે. એટલે સભ્યતાથી બી ડિબેટ થઈ શકે છે, એકબીજાની આપણે વાતો સમજી શકીએ છીએ અને એ જ આ ફેસ્ટિવલનો હેતુ છે. લિટરેચર અને સાહિત્ય એ એનો એક બાય પ્રોડક્ટ છે. હવે હું દરેક જેણને હું ઓર્ગેનાઇઝિંગ કમિટીમાંથી જેમ દેવકી એ માઇક હેન્ડઓવર કર્યું છે મને, તો હું એવી રીતે હેન્ડઓવર કરીને પાસ કરીશ માઇક. પ્લીઝ જેને એક બે લીટીમાં કંઈક કેવું હોય ફેસ્ટિવલ વિશે. મારા માટે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એટલે મારો 17 વર્ષનો છોકરો કેવલ મારા મા બાપ સાથે જે રીતના ગુજરાતી વાત કરે એવું જ જો મારી સાથે શબ્દ શુદ્ધ ગુજરાતી શબ્દોમાં વાત કરે એ પ્રયત્ન છે. થેન્ક યુ વેરી મચ. આજથી 2.5 વર્ષ પહેલાં અહીંયા ડૉક્ટર ચિનુભાઈની બર્થડે પ્રસંગે અમે ભેગા થયા હતા ત્યારે એક વિચાર હતો કે આપણા જે બધા છોકરાઓ છે એટલે કે નેક્સ્ટ કમિંગ જનરેશન, ખાસ કરીને અમે આ પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ કેમ કે અમારા છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે છે અને જ્યારે ગુજરાતી સાહિત્યની વાત આવે ત્યારે ક્યાંક એમનું મોઢું બગડી જાય છે કાં તો એ લોકો રસ નથી દેતા. અને આ એક નાના વિચારથી શરૂ થયું કે આપણે આવી રીતનો એક ફેસ્ટિવલ કરવો કે જેમાં આપણા છોકરાઓને પણ ગ્રેજ્યુઅલી ઇન્ટરેસ્ટ પડવા માંડે. અહીંયા કનોરિયા સેન્ટરમાં અમારા બધા ચિત્રકાર મિત્રો હોય છે જેઓ કાયમ કળાનું એમની ચિત્રકળા કરતા હોય છે, એની સાથે સાથે જો ભાષા પણ ભળી જાય અને એ પણ આપણી માતૃભાષા તો એક બહુ સુંદર સમન્વય થઈ જાય. એથી કરીને આ જગ્યા ઉપર એનું આયોજન કરવાનું અમે નક્કી કર્યું અને મને આનંદ થાય છે કે 2 વર્ષથી ખૂબ જ સુંદર રીતે અમે આખી ટીમ આનું આયોજન કરી શકીએ છીએ એવું મને ફીલ થાય છે અને તમને પણ ફીલ થતું હશે. થેન્ક યુ. અમે લોકો તો ખૂબ બોલ્યા છીએ, 3 દિવસ અમને માઇક પર જવાનો મોકો આપ્યો છે અને એક ફીડબેક એવો પણ મળ્યો હતો કે સાંભળવાની તો ખૂબ મજા આવી, તમે બધા સંચાલન સરસ કરો છો પણ થોડીક રસક ક્ષતિ ક્યાંક થાય છે, તમે આ સાહિત્યકારોની વચ્ચે બોલો છો એમાં, સો આઈ વિલ નોટ ટેક મોર ટાઈમ. પણ ખૂબ મજા પડી છે તમને દર વર્ષે મળવાની. અમે રેડિયોના વ્યક્તિઓ છીએ અને સામે ચહેરાઓ જોઈને જ્યારે વાત કરવાનો મોકો મળે ત્યારે ખૂબ મજા પડે છે અને લેટ્સ હોપ કે દર વર્ષે મળીએ. થેન્ક યુ. મારે મને આ પ્લેટફોર્મ બે રીતે બહુ અગત્યનું છે. એક તો કલાકારો અને સમાજ સાથેનો એક નાતો બાંધે છે આ પ્લેટફોર્મ, જે કદાચ અમે લોકો ઇન્ડિવિજ્યુઅલી કામ કરતા હોઈએ છીએ ત્યાં મિસ થાય છે. એટલે એક બહુ જ મોટું પ્લેટફોર્મ છે કે જે કલાકાર અને સમાજને ભેગું કરે છે અને જુદી જુદી કળાના કલાકારોને ભેગું કરે છે. એવા પ્લેટફોર્મ તો હોય છે, અમે નાટક કરીએ છીએ એટલે નાટકવાળાઓ અને અમારું એક ગ્રુપ કે પ્લેટફોર્મ હોય, પણ અહીંયા બધી જ કળાના કલાકારો જ્યારે ભેગા થાય છે ત્યારે એક સાહિત્યને અને સમાજને એક બ્રોડર પર્સ્પેક્ટિવમાં જોઈ શકાય છે. અને અમે લોકો ગ્રુપમાં સાથે મળીને કામ કરીએ છીએ એ જ કદાચ સૌ મોટી ચેલેન્જ નથી. અમે જુદા જુદા વિચારવાળા, જુદા જુદા સ્વભાવ ધરાવતા, જુદી જુદી ક્ષમતાઓ અને ક્ષમતાઓ નહીં લઈને આવતી વ્યક્તિઓ પણ સાથે મળીને જો આટલું મોટું આયોજન 2 વખત કરી શક્યા હોઈએ તો કેટલી મોટી વાત છે. અને પ્રેક્ષકો તરફથી તમે લોકો આટલા ઉત્સાહથી ભાગ લો છો અને એક આમંત્રણે આવી જાઓ છો એ પણ મને લાગે છે કે અમારા સૌને માટે બહુ મોટું લર્નિંગ છે. સો વી થેન્ક યુ, વી થેન્ક ઓલ ઓફ અસ અને વી સે નોટ ગુડ બાય, વી મીટ નેક્સ્ટ યર ડેફિનેટલી. હું તો ઘણી બધી સંસ્થાઓ જોડે જોડાયેલો છું ગુજરાતભરની, પરંતુ હંમેશા મારી નજર યુવાનો તરફ હોય છે
અને એ ભૂખ ક્યાંયથી મને સંતોષાઈ નથી. અને આ GLF માં એ મારી એ ભૂખ સંતોષાય છે યુવાનોને જોવાની. આઈ એમ રિયલી હેપી. મને એમાંથી એક નવી ઉર્જા મળે છે અને મને લાગે છે કે GLF એ રીતના એના ખુલ્લાપણા સાથે, નવા વિચારો સાથે, સર્જનાત્મક અભિગમ દ્વારા એક એક સમગ્ર સમાજને એક એક ખુલ્લાપણા તરફ અને ગુજરાતી ભાષા તરફ અને એના સાહિત્ય અને વારસાને સાચવવા માટે એક નવા અભિગમ સાથે આવ્યા છે. અને એને અંતર્ગત આપ સૌ અહીંયા ઉપસ્થિત રહો છો, એથી વિશેષો શું આનંદ હોઈ શકે. આભાર. નિહારિકાએ જે વાત કરી કે હર ડોટર ઇઝ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, તો હું એની ડોટરની એજની નથી, પણ આઈ એમ પ્રિટી મચ ઓફ દેટ જનરેશન. તો જે લિટરેચર ફેસ્ટિવલ અમને આયોજન કરવામાં બહુ શીખવા મળે છે, સમવન લાઈક મી, અને જે આઈ સેડ ધીસ ધ લાસ્ટ યર ઓલ્સો, કે અમને જેટલી આ આયોજન કરવા મજા આવી છે, તમને એટલી જ મજા આ માણવામાં આવી હોય 3 દિવસના લિટરેચર ફેસ્ટિવલમાં, એવી અમને આશા છે. અને આવતા વર્ષે આપણે ફરીથી મળીએ. થેન્ક યુ વેરી વેરી મચ. થેન્ક યુ વેરી મચ. મારે ખાસ એક જ વસ્તુ કહેવી છે કે અહીંયા શરૂઆતમાં જે પહેલા દિવસે જે વાત કરેલી કે સાહિત્ય મજા હોવી જોઈએ, અને અહીંયા 3 દિવસ સુધી જે બધા જ વડીલો સાથે મળવાનું થયું, મિત્રો સાથે મળવાનું થયું, અને જે યુવાનોએ અમારી સાથે ભેગા થઈને કામ કર્યું ટીમ તરીકે, એ બધાની એક જ વાત છે કે અમને બહુ જ મજા આવી. અને મને લાગે છે જો આ મજા આવતી રહેશે વર્ષો વર્ષ ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં, તો આ લિટરેચર ફેસ્ટિવલ સફળ થયો ગણાશે. મારી એક ખાસ વાત કહેવી છે કે નાનકડી આની ઉપલબ્ધિ જો મને લાગતી હોય તો એટલી છે કે વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા, પત્રકારોનો અભ્યાસ કરતા મારા કેટલાક મિત્રો, એમને પરમ દિવસે સાંજે લગભગ 10 વાગે જ્યારે હું ચંદ્રકાંત બક્ષી નાટક પૂરું થયું ત્યારે સામેથી મારી પાસે આવ્યા અને એમને મને કીધું કે અમે હજી સુધી ચંદ્રકાંત બક્ષી કોણ હતા, શું હતા, અમને કંઈ ખબર નહોતી, પણ અમે તમને પ્રોમિસ આપીએ છીએ કે નેક્સ્ટ યર GLF થશે ત્યારે અમે ચંદ્રકાંત બક્ષીને વાંચી લીધા હશે. મને એવું લાગે છે કે જો આ રીતે આ સંવાદના પ્લેટફોર્મથી ભલે એ ચંદ્રકાંત બક્ષી વાંચે કે એમને ગમતા અહીંયા આટલા બધા લેખકો, 3 દિવસમાં 125 જેટલા લેખકો આવ્યા છે, તો એમની સાથે વાતચીત કરીને, એમની સાથેના સંવાદ સાથે કોઈને પણ કશું પણ એમના વિશે વાંચવાનું મન થયું આજની પેઢીના યુવાનોને, તો અમારા માટે આ લિટરેચર ફેસ્ટિવલની સફળતા છે. ખૂબ ખૂબ આભાર. હું આપ સૌનો આભાર માનું છું, કારણ કે જો તમે લોકો ના હોત તો અમે લોકો શાયદ આ લિટરેચર ફેસ્ટિવલ ના કર્યો હોત. એક જ વસ્તુ હતી, ગયા વર્ષે લિટરેચર ફેસ્ટિવલ કર્યા પછી અમને એવું હતું કે અમે હવે શાયદ આવતી વર્ષે નહીં કરી શકીએ. કારણ ઘણા બધા હતા, પરંતુ એકમાત્ર મોટિવેટિંગ ફોર્સ જે કહી શકાય કે જે અમને આ કામ કરવા માટે પ્રેર્યું છે, એ માત્ર ને માત્ર તમારા બધાના પ્રશ્નો કે આવતી સાલ ક્યારે કરી રહ્યા છો. અને એ પછી પણ શરૂઆતના 2-3 મહિના પહેલાં પણ અમને ઘણા બધા મિત્રોએ એવું કીધું કે શું કરી રહ્યા છો, ક્યારે કરી રહ્યા છો, ક્યારે કરી રહ્યા છો. સતત પૃચ્છાઓના કારણે વી વર ફોર્સ ટુ ઓર્ગેનાઇઝ ધીસ ફેસ્ટિવલ વન્સ અગેન. ધેર આર કન્સ્ટ્રેન્ટ્સ, ધેર આર ઇશ્યુઝ, બટ આઈ એમ હેપી કે આપણે બધા સાથે છીએ અને સતત સાથે વધતા રહીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આભાર તમારા બધાનો. આ ફેસ્ટિવલ તમારો છે, અમે તો નિમિત્ત માત્ર છીએ આ ફેસ્ટિવલ તમારા વતી આયોજિત કરવા માટે. ખૂબ ખૂબ આભાર. 8 કલાક 10 કલાક રોજ 3 દિવસ સતત સારા ખરાબ બધા જ પ્રયોગોને ઉમળકાભેર આવકારવા માટે, સાંભળવા માટે અને અમને ઉત્સાહિત કરવા માટે, ગુજરાતીને વધારે ને વધારે પોપ્યુલર કરવા માટે, લેખકોને સન્માન મળે એ માટે, અને આપણને બધાને સાથે મજા આવે. કારણ કે સાહિત્ય, જેમ પારસે વાત કરી, એવી રીતે મજા કરવાની વસ્તુ છે, સજાની વસ્તુ નથી. અને સાહિત્યમાં મજા પાછી લાવવા માટે આ GLF નું મેં આયોજન કરેલું છે. ધન્યવાદ. ફરીથી આપણે મળતા રહેશું. અને મારા મિત્ર સંકેતભાઈ હવે થેન્ક્સ કહેશે. એક બીજી ખાસ વસ્તુ મારે મેન્શન કરવી હતી કે ઘણા બધા મિત્રોએ નામી અનામી મદદ કરી છે અને જેને કારણે આ ફેસ્ટિવલનું આયોજન શક્ય બન્યું છે. અમારા મિત્ર નિમિતભાઈ અને તન્વીબેન, જેમની મદદથી ગયા વર્ષનો પહેલો ફેસ્ટિવલ શક્ય બનેલો, અરુણાબેન જે અહીંયા હાજર છે, સૌમ્યભાઈ, કાજલબેન, મધુભાઈ અત્યારે જતા રહ્યા છે, અભિજાતભાઈ, આનંદ ગાંધી,
અને મારા ગુરુ પ્રોફેસર અવધેશ કુમાર સિંહ, આ બધા લોકોએ ક્યારેય અમને પ્રશ્ન નથી પૂછ્યો. અમને અમે જ્યારે કહીએ કે અમે આવું કંઈ કરવા માગીએ છીએ, ક્યારે પહોંચવાનું છે, કેટલા વાગે પહોંચવાનું છે, કેટલો ટાઈમ આપવાનો છે. જયભાઈ એમના બધા જ વ્યસ્ત શેડ્યુલમાંથી 3 દિવસ કાઢી અને મેં ઘણા બધા ફોન કરીને એમને વાત કરી હશે, આજે કાલે ક્યારે કરશું. મને એવું કીધું કે 3 દિવસ અમે હું ત્યાં છું, તમે નક્કી કરજો. તો આ મદદ અને પ્રેમ જે બધા લેખકોનો, વક્તાઓનો અને સર્જકોનો છે, એની માટે ખૂબ ખૂબ આભાર અને તમારા બધાનો ફરીથી દિલથી આભાર. આ સેશન અહીંયા અમે વિરમવાના છીએ. યુ વોન્ટ મી ટુ સે, મારી સાથે જ્યારે પહેલી વાર ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ વિશે વાત થઈ ત્યારે મને એવું લાગ્યું હતું કે જો હું યુવા પેઢી સાથે છેલ્લા 12 વર્ષથી રેડિયો પર કામ કરતી હોઉં અને મારું યુવાનો સાથે જોડાવું જો બીજા યુવાનોને ગુજરાતી સુધી નજીક લાવી શકે, તો આ 3 દિવસ મારા અહીંયા આપ્યા સાર્થક રહેશે. અમારો માત્ર એ જ પ્રયત્ન છે કે જેટલી મારી ભાષા મને વાલી છે એટલી જ તમારી ભાષા પણ આ છે અને તમને પણ વાલી થાય, અને આ 3 દિવસમાં અમે એવો પ્રયત્ન કરી શક્યા હોઈશું એવી અમે આશા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. કોઈ બી એટલો મોટો કાર્યક્રમ થાય તો ઘણા બધા લોકોનું એમાં યોગદાન હોય, અને એમને યાદ કર્યા વગર આ કાર્યક્રમ આપણે સમાપ્ત કરીએ તો એ પૂરું નહીં કર્યું કહેવાય. છેલ્લા 3 દિવસથી આપણે સ્પોન્સર્સને યાદ કરીએ છીએ, પણ અત્યારે હું ખાસ કરીને યાદ કરીશ રિલાયન્સમાંથી પરિમલભાઈને, જે ના તો ખાલી આર્થિક રીતે સપોર્ટ કર્યો પણ એમનો સમય બી આપે છે, પોતે આવ્યા બી ખરા ને એમના ઘણા બધા વિચારો આપણી સાથે શેર કર્યા છે. એવી રીતે જાગૃતિ ગ્રુપમાંથી પિયુષભાઈ દેસાઈ, જે ના તો ઓપનિંગમાં આવ્યા પણ સતત 3 દિવસ સુધી આવ્યા છે. બધી જગ્યાએ ઘણા લોકો સ્પોન્સરશિપ તો આપતા હોય પણ એવું નથી કે એ કાર્યક્રમમાં ભાગ લેતા હોય, એટલે એ અમારા માટે જરૂરી છે કે એવું ખાલી પૈસાથી નહીં પણ કે આ કાર્યક્રમ એમને ગમ્યો અને સારો લાગ્યો અને એમનો અમને ફીડબેક મળતો રહે, એટલા માટે હું ખાસ એમના થેન્ક્સ કરીશ. ગુજરાત ટુરિઝમ, એ સિવાય અસિતભાઈ ફ્રોમ હેદ ગ્રાફિક્સ, જેમને આઉટડોર મીડિયા અને એ ઉપરાંત ઘણી બધી અમને મદદ કરી. અસિતભાઈ આંખના ઇન્ફેક્શનના લીધે આવી નથી શક્યા પણ અમને બહુ ઈચ્છા હતી કે અમારી સાથે ઉપસ્થિત રહી શકે. પિન્ટુભાઈ પૂજન ડેકોરેશનમાંથી, જેમની આ બધું ડેકોરેશન આપણે જોઈએ છે, એમના સ્ટાફે, એમના બધા જ વર્કર્સે આ આપણને ઊભું કરી આપ્યું છે. મનુભાઈ જેમની ટીમે વિડીયોગ્રાફી કરી છે, મનીષ બારેડિયા જેમના ત્યાંથી પણ વિડીયોગ્રાફર્સ, ઘણા બધા તમે વિડીયોગ્રાફર્સ જોયા હશે આ છેલ્લા 3 દિવસમાં. હવે આમાંથી અહીંયા જો કોઈ હોય ઉપસ્થિત તો હું સ્ટેજ પર બોલાવીશ. મુકેશભાઈ, મુકેશ આચાર્ય છે આસપાસ, તો પ્લીઝ પ્લીઝ, ધેર ઇઝ અ બેગ ઓફ લિટરેચર ફેસ્ટિવલ તરફથી. એ સિવાય વી આર વેરી થેન્કફુલ ટુ શ્રી યોગેશ ગઢવી, ગુજરાત સ્ટેટ સંગીત નાટક એકેડેમી, જેમને 2 સારા પ્રોગ્રામ જે એક થઈ ચૂક્યો છે ગઈકાલે ચારણ સંગીતનો અને આજે સાંજે, જેના માટે આપ સબ આપ બધા જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, રોક ડાયરો અરવિંદ વેગડાનો, એ સંગીત નાટક એકેડેમી તરફથી છે. ગાર્ગીબેન કનોરિયા સેન્ટર, આટલું ફર્સ્ટ ક્લાસ, આટલું અદ્ભુત વેન્યુ, આ થોડુંક આપ સૌને તકલીફ પડી હશે કદાચ
દિવસ દરમિયાન તડકો આવે એમાં પણ આ જે ગ્રીનરી છે એને અમારે ઢાંકવી નહોતી, એટલા માટે વધારે કોઈ મંડપ કે એવું ઊભું કર્યું નથી. ખુલ્લામાં અમદાવાદમાં બહુ ઓછો સમય હોય છે જ્યારે ખુલ્લામાં આપણે કોઈ ફંક્શન માંડી શકીએ, તો એના માટે આ વેન્યુ માટે ગાર્ગીબેન ને એમની પૂરેપૂરી ટીમનો સપોર્ટ. ગાર્ગીબેન એ આવી રહ્યા છે. ચેતનભાઈ, ચેતન ચૌહાણ, પ્લીઝ આવો, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આમ તો પબ્લિક રિલેશન્સ કોઈ કરતું હોય તો એમનું કામ બહુ સીમિત હોય, પણ ચેતનભાઈ ખાલી પબ્લિક રિલેશન્સ નહીં પણ એ ઘણું બધું કરે છે, અને એ ઇઝ એ એક અમારા બહુ મોટા સપોર્ટ રહ્યા છે. એન્ડ આઈ વુડ રિક્વેસ્ટ પારસ ટુ થેન્ક યુ. ચેતનભાઈ મનુભાઈ માનવ સાધુમાંથી બોલાય છે અને પિયુષને પણ બોલાય. હા હા છે જ. વિડીયોગ્રાફી માટે અને ફોટોગ્રાફી માટે મનુભાઈ માનવ સાધનામાંથી એમની ટીમમાંથી કોઈ હોય તો આઈ વુડ રિક્વેસ્ટ કે સ્ટેજ પર આવે. સાથે સાથે પિયુષભાઈ પ્લીઝ. કલ્પેશભાઈ થેન્ક યુ. અહીંયા તમે ઘણા બધા છોકરાઓને દોડતા જોયા છે, એ બધા વોલેન્ટિયર્સ છે બીકે સ્કૂલ ઓફ એમબીએમાંથી, અને એ એમના વી આર વેરી ગ્રેટફુલ ટુ ધેમ એઝ વેલ એઝ ધેર પ્રોફેસર ચિરાગ ત્રિવેદી, જેમને આ બધા છોકરાઓને પ્રેરણા આપી કે તમે આવીને આ લિટરેચર ફેસ્ટિવલનો ભાગ લો. નોબડી ઇઝ ધેર. ઓકે, સત્યાર્થભાઈ ફોર સાઉન્ડ્સ. આ એક સતત હસતું મોડું છે અને પાંચ દિવસ સુધી આ સતત દીકરી દોડતી રહી છે અને છતાંય હસતી રહી છે, એનાથી અમને ઉર્જા મળી છે. અભિનંદન. ગયા વર્ષે વિનોદભાઈ એક વાત કરી હતી, આપણે અહીંયા આગળ છેલ્લા ઘણા દિવસોથી કાળા માથા અને સફેદ માથાની વાત કરીએ છીએ. મેં કીધું સફેદ માથા હેર ડાયથી કાળા તો થઈ શકે પણ એનાથી પગથિયા ઓછા નથી થતા, અને આ આ છોકરાઓને જોઈને એ વસ્તુ યાદ આવે છે હંમેશા. સાઉન્ડ માટે સત્યાર્થભાઈ, હું એમની ટીમમાંથી કહું કે પ્લીઝ તમે આવો સ્ટેજ પર, આ તમારા સુધી આ શબ્દો પહોંચે એના માટે સતત એ લોકો ત્રણ દિવસ. લાઇટ્સ માટે ધીરુભાઈ, એમની ટીમમાંથી કોઈ હોય તો પ્લીઝ. ના ના છે. સ્ટોલ્સ તમે બધાએ વિઝિટ કર્યા હશે. હા ધીરુભાઈ પ્લીઝ. અંધેરે કો ઉજાલા કર દેતે હૈ. થેન્ક યુ ધીરુભાઈ. સ્ટોલ્સ માટે તમે બધાએ વિઝિટ કર્યા છે. ક્વિકી, ગુજરાતી પ્રાઇડ, ગુજરાતી લેક્સિકોન અને ખાસ કરીને પુસ્તકની પરબ, જે એક અદ્ભુત કોન્સેપ્ટ છે. તમે કોઈ બી ખર્ચા વગર, કોઈ બી ફીઝ વગર પુસ્તક લઈ જઈ શકો છો અને આપી બી શકો છો, એટલે અમે વી આર વેરી ગ્રેટફુલ કે એ લોકોએ અહીંયા સ્ટોલ્સ મૂક્યા અને તમારા એક્સપિરિયન્સને વધાર્યો. હું એક ખાસ વ્યક્તિને ને એની પૂરી ટીમને અહીંયા આગળ બોલાવવા માંગુ છું. વાઇલ્ડ ડ્રીમ્સમાંથી શિવેન્દ્ર પ્લીઝ. બધા જ આવે તો આઈ વુડ બી વેરી હેપી. આ લોકોએ સતત, હું એમ કહી શકું કે છેલ્લા 3.5 દિવસ એ લોકો ઘરે નથી ગયા, અને આ ફેસ્ટિવલમાં કોઈ બી તકલીફ ના પડે એના માટે આ પૂરેપૂરી ટીમ, દે આર ધ વન્સ હુ આર રિસ્પોન્સિબલ. અને હવે અવાજ જે છે એના માટે ખાસ કરીને જે આપણા હોસ્ટ કહીએ એ લોકોને હું સ્ટેજ પર બોલાવીશ. ભાર્ગવ પુરોહિત
આરતી બોરિયા ડબલ રોલમાં છે, પૂજા દલાલ, નૈશત પુરાની અને ધ્વનિત એ લોકો સ્ટેજ પર આવે ને એમના હાથમાં માઇક ના હોય એમના માટે બહુ નવાઈની વાત છે. આ એક વખત હતું જ્યારે મેં ના તો એને ટૂંકું રાખ્યું છે, ના તો ટનાટન, ના તો ટેરિફિક, પણ આ જરૂરી હતું કારણ કે આ વર્ષો વર્ષ સુધી લિટરેચર ફેસ્ટિવલ થાય એના માટે આ લોકો જ બધા જવાબદાર છે અને એના વગર આ ફેસ્ટિવલ પૂરું ના થઈ શકે. ફેસ્ટિવલ પૂરું નથી થયું, ખાલી આપણે આને સમાપ્ત કરીએ છીએ અહીંયા આગળ. પણ બે વસ્તુની હું તમને અનાઉન્સમેન્ટ કરવા માંગુ છું. આ ફેસ્ટિવલ જેમ શ્યામભાઈએ કીધું કે અમારો છે એના કરતાં તમારો વધારે છે, અને એ વસ્તુને અમે એવી રીતના તમારી પાસેથી લેવા માંગીએ છીએ કે જે આ રોક ડાયરોનો કાર્યક્રમ થવાનો છે એમાં એક કલાકનો સમય છે હજી, એ પહેલાં અહીંયાથી થોડેક દૂર જે વેન્યુ ટુ છે એના પર અમે ઈચ્છીએ છીએ કે તમે લોકો આવો ને અમને ફીડબેક આપો, અમને સજેશન્સ આપો. ત્યાં અમે વિડીયોગ્રાફર રાખ્યા છે, તમે વિડીયો પર અમને બધો ફીડબેક ને બધા સજેશન્સ આપો. અમે એક એક ફીડબેક જોવાના છીએ, અમે દરેકે દરેક સજેશનને માન આપવાના છીએ. એટલે હું એટલી તમને વિનંતી કરીશ કે તમારો કિંમતી બે મિનિટનો સમય લઈ અને આપ થોડે દૂર અહીંયાથી જઈને અમને ફીડબેક પૂરેપૂરો આપો. આ ફેસ્ટિવલ તમને કેવો લાગ્યો અને આગળ કેવી રીતે તમે ઈચ્છો છો કે આ ફેસ્ટિવલ વધે. અને આની સાથે હું એક છેલ્લી અનાઉન્સમેન્ટ કરીને આ અહીંયા સમાપ્ત કરું છું કે આપણે આગલા વર્ષે જાન્યુઆરીની 8, 9 અને 10ની તારીખે ફરીથી મળીએ છીએ અને એ દરમિયાન વર્ષના દરમિયાન પણ મળવાની અમારી ઈચ્છા છે અને અમે કંઈકનું કંઈક કરતા રહીશું કારણ કે આ ગુજરાત માટે જરૂરી છે, તમારા અને અમારા બધા માટે જરૂરી છે. અને થેન્ક યુ વેરી મચ ફોર બીંગ હિયર. પ્લીઝ એન્જોય ધ રોક ડાયરો. અને એ પહેલાં આપ અમારા ફેસબુક પેજ, ટ્વિટર પેજ એના ઉપર પણ આપની કોમેન્ટ્સ આપી શકો છો અને આપને વિનંતી કે આપ આપના મોબાઈલમાં જે શંકિતભાઈએ તારીખ કરી એ નોટ કરી લેજો. ધન્યવાદ. અને ત્રણ નામ જે રહી ગયા નથી પણ બહુ જરૂરી છે, નિકી જોશી, નેહાબેન દીક્ષિત. નેહાબેને છેલ્લા બે મહિનાથી સતત દરેકે દરેક વક્તા સાથે જે તમે 150 વક્તાઓને ભેગા કરવાની ક્રિયા હોય ને એટલી અઘરી હોય છે અને એ નેહાબેન જ કરી શકે હું એવું માનું છું. નેહાબેન હાથ ઉપર કરજો પ્લીઝ. થેન્ક યુ નેહાબેન. અને પંકજભાઈ પટેલ જે એમને બધા જ વક્તાઓને લઈ જવાની ને મૂકવાની વ્યવસ્થાની આખી પ્રક્રિયાને મેનેજ કરવાનું કામ કર્યું છે. અને પંકજભાઈ હાથ ઉપર કર્યો છે. અને આ વેન્યુ માટે અમે ઉર્મિલા કનોરિયાને બહુ મોટા થેન્ક્સ કહીએ છીએ ને દર વર્ષે અમને એટલો જ સપોર્ટ મળતો રહે એમની પાસેથી. હા, ફીડબેક માટે વેન્યુ નંબર 2 પર આપ સૌમાંથી જેટલા બી લોકો આપી શકશો એ અમારા માટે એક પ્રેસ્ટીજની વસ્તુ છે. થેન્ક યુ.